કેમ છો મિત્રો ચલો ઇંગ્લિશ પેપર સોલ્યુશન તમે ઇંગ્લિશનો જમ્બો લેક્ચર જોઈ લીધો બરાબર ને એટ અવર્સનો લેક્ચર જોઈ લીધો છે આપણે મિત્રો ટેસ્ટ છે ને એ બે પ્રકારે છે આજની ટેસ્ટમાં મેં વધારે વોકેબ રાખેલા છે અને ગુરુવારે એટલે કે આવતીકાલે જે ટેસ્ટ મુકાશે અને એનું આપણે ગુરુવારે સોલ્યુશન કરીશું એમાં વધારે ગ્રામર હશે બરાબર અત્યારે જે ટેસ્ટ છે એમાં વધારે વોકેબ્યુલરી લીધી છે આપણે ટૂંકમાં શરૂઆતના ચેપ્ટર આમાં છે વધારે પછી કાર્ડ ડિગ્રી ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ ચેન્જ ધ વોઇસ ક્વેશ્ચન ટેગ આ બધા પ્રકરણો છે એ ગુરુવારે આપણે સોલ્વ કરીશું ઓકે લેટ સ્ટાર્ટ તમે ટેસ્ટ આપી દીધેલી છે ટેસ્ટ તમને ખબર છે આમાંથી રાઇઝિસ શું છે આને શું કહેવાય તો કે આ પાર્ટ્સ ઓફ સ્પીચનો ક્વેશ્ચન છે પાર્ટ્સ ઓફ સ્પીચનો ક્વેશ્ચન છે આવી રીતે તમને અંડરલાઈન આપે અને પછી એમ કે આ શું છે રાઇઝિસ શું છે તો રાઇઝિસ શું છે મિત્રો વર્બ છે રાઇઝિસ શું છે વર્બ છે ગુડ ઇવનિંગ જાવેદ ખાન ગુડ ઇવનિંગ દોસ્ત એ શું છે વર્બ છે નીચે તમને આન્સર એ મળશે આની પીપીટી તમને મળતી હોય છે એટલે પીપીટી તમને મળી જશે મિત્રો જવાબ સાથેની મળી જશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન અલાસ આમાં અન્ડરલાઈન ક્યાં છે તો હું તમને અન્ડરલાઈન કરી દઉં દોસ્તો અન્ડરલાઈન ક્યાં છે અલાસ શું છે તમારે કહેવાનું છે અલાસ આ ચાર માંથી શું છે અલાસ એ ચાર માંથી શું છે તમારે કહેવાનું રહેશે વેરી ગુડ ચલો જવાબ આપતા જજો આપણે આગળ વધતા જઈએ અલાસ એ ઇન્ટરજેક્શન છે અલાસ એ ઇન્ટરજેક્શન છે અને ગુજરાતીમાં આપણે શું કહેશું કેવળ પ્રયોગી કેવળ પ્રયોગી છે ને કહેવાય ઉદ્ગાર સૂચક શબ્દ જે વાક્યની અંદર ઉદ્ગારચિહ્ન હોય એ તમામ વાક્યની અંદર એક કેવળ પ્રયોગી આપેલું હોય છે ક્લિયર હા આ તમને ટેલિગ્રામ ચેનલની અંદર જેટલા લેક્ચર યુટ્યુબ ફ્રી લેવાય છે તમામની પીડીએફ મળતી હોય છે લેક્ચર પૂરો આજ થતો હોય તો આવતીકાલ સુધી મુકાતી હોય છે એટલે ઇન્સ્ટન્ટ ડિમાન્ડ ન કરવી તમારે અને ટેલિગ્રામ ચેનલ કઈ આપણી તો જ્ઞાન જી અથવા જ્ઞાન એકેડમી એવું લખશું ને જે ટેલિગ્રામ ચેનલ આવે એમાં જોઈન થઈ જવું આપણો આનો જવાબ છે ઇન્ટરજેક્શન નીચે તમને આન્સર આપણે આપ્યા છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો પ્રશ્ન છે એન ડેસ ઇઝ અ વર્ડ હવે જો આવું આપી દે ને એટલે હોશિયાર છોકરો એને એમ કે સાહેબ એન છે એટલે નાહું જ આવે જોજો આ આ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટની સાઈન કહેવાય સાહેબ આગળ એન લખી દીધું ઇટ મીન્સ જેનો ઉચ્ચાર સ્વરથી થાય એવો જ કોઈક શબ્દ આવે મતલબ કે આ નાઉન ન આવે કાં તો એડવર્બ આવે કાં તો એડજેક્ટિવ આવે કાં તો ઇન્ટરજેક્શન આવે હવે આપણે વ્યાખ્યા માં છીએ આ ડેફિનેશન આને કહેવાય ડેફિનેશન બરોબર ડેફિનેશન તમને પરીક્ષામાં પૂછશે જ એક જ ડેફિનેશન આવશે જે ઇંગ્લિશ વધાર માર્ક્સનું પૂછાય ને ત્યાં પાર્ટસ ઓફ સ્પીચની દસ વ્યાખ્યા છે દસ માંથી કોઈ એક એમાં એડજેક્ટિવ એડવર્બ ઇન્ટરજેક્શન આનથી આગળ જવું હોય તો કન્જક્શન અને પ્રોનાઉન આ પાંચની ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ હોય છે આ લેખાય ત્રણ પછી કન્જક્શન

ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એને પછીનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે હુ ઇઝ રેડી ટુ પ્લે ક્રિકેટ પ્રોનાઉન છે નાઉન છે પ્રેપોઝિશન છે કન્જક્શન છે શું છે બોલો ચલો સાગર જોટાણીયા ઓનલી ટેસ્ટ કોર્સ હાલ અવેલેબલ નથી અવેલેબલ થશે તો તમને આ યુટ્યુબના માધ્યમથી અથવા તો ટેલિગ્રામના માધ્યમથી જણાવવામાં આવશે દોસ્ત સાગરભાઈ હાલ ઓનલી ટેસ્ટ અવેલેબલ નથી ટેસ્ટ અવેલેબલ છે પણ જે ટેસ્ટ અવેલેબલ છે એ ક્લાસ થ્રીની કમ્બાઈન છે સ્પેશિયલ તલાટીના નામથી નથી ક્લાસ થ્રીની ટેસ્ટ એપ્લિકેશન લઈ શકો છો તમે ટેસ્ટ એપ્લિકેશન તમને આ નામથી મળશે બરાબર પ્લે સ્ટોરમાં જઈને જ્ઞાન ટેસ્ટ લખજો જે એપ્લિકેશન ડાઉનલોડ થાય એ લઈ લેજો એમાં ક્લાસ થ્રીનો કોર્સ જોઈન કરી લેજો બધું આવી જશે તલાટીનું બરાબર ચલો વુ શું છે મિત્રો તો કે નામને બદલે વપરાય સર્વનામ વુ શું છે સર્વનામ છે બરાબર આ વાક્યમાં વુ સર્વનામ છે વુ સંયોજક પણ હોઈ શકે છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર અ વર્ડ વિચ ક્વોલિફાઈઝ અ નાઉન અ વર્ડ વિચ ક્વોલિફાઈઝ અ નાઉન મતલબ કે નામમાં વિશેષતા લાવતો શબ્દ નામના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ એટલે શું નામના અર્થમાં વિશેષતા ક્વોલિફાઈ કરે એને લાયક બનાવે નામને નામના અર્થમાં વિશેષતા લાવે તો એડજેક્ટિવ કહેવાય અને વર્બ એડજેક્ટિવ અને એડવર્બના અર્થમાં વધારો કરે એવા શબ્દને એડવર્બ કહેવાય ઓકે રેડી મિત્રો ચલો આગળ જઈએ આપણો આનો જવાબ રહેશે એડજેક્ટિવ નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન સી ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્ડ વોટ બ્યુટિફુલ ઇઝ આ શું છે શું છે એડવર્બ છે નાઉન છે એડજેક્ટિવ છે કે ઇન્ટરજેક્શન છે બ્યુટીફુલ શું છે જો આવા ક્વેશ્ચન આવે હો અને આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન કહેવાય હા અને ગ્રામરના ક્વેશ્ચન ના કહેવાય પણ આવા ક્વેશ્ચન આવે હવે આવી તૈયારી રાખવી પડે તમારે તો બ્યુટીફુલ શું છે મિત્રો બ્યુટીફુલ એડજેક્ટિવ છે બ્યુટીફુલ શું છે એડજેક્ટિવ યોર આન્સર ઇઝ એડજેક્ટિવ બ્યુટિફુલ વિશેષણ છે આ વેરી શું છે ચલો કમેન્ટ કરીને કહેજો તો મને વેરી શું છે વેરીને શું કહીશું બોલો ચલો વેઇટિંગ ફોર યોર કમેન્ટ વેરી શું છે કમેન્ટમાં તમારે આન્સરમાં આવી રીતે આન્સર લખવો પડશે વેરી પછી જે તમને લાગતું હોય એ આવી કમેન્ટ કરો વેરી શું છે વોટ વેરી ઇઝ ફટાફટ વેરી શું છે વેરી જો આપણો આનો જવાબ મેં તમને કહી દીધું એડજેક્ટિવ છે પ્રશ્નનો પણ વેરી હોય તો જવાબ શું આવે

શીતલ પરમાર એક ક્રિયા વિશેષણ છે બેન શું છે વેરી ક્રિયા વિશેષણ છે નેક્સ્ટ ક્વેશ્ચન ધ સોલ્જર્સ ફોટ બ્રેવલી વિથ ધ એનેમી વોટ બ્રેવલી ઇઝ બ્રેવલી શું છે વોટ બ્રેવલી ઇઝ બોલો બ્રેવલી શું છે એલવાય વાળું હોય એ બધું હંમેશા શું હોય એડવર્બ ગુજરાતીમાં એને આપણે શું કહીએ છીએ દોસ્તો ક્રિયા વિશેષણ ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ ક્રિયા વિશેષણ ક્લિયર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર

જ્યુરી એટલે ગુજરાતીમાં કહેવાય પંચ જ્યુરી એટલે શું કહેવાય પંચ તો જવાબ શું થાય કલેક્ટિવ નાઉન પંચ કોઈ એકલાનું ના હોય પંચ શું હોય કલેક્ટિવ નાઉન કહેવાય યસ પંચ કલેક્ટિવ નાઉન છે ડી વાળા બધા જ મિત્રો સાચા છો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એ કલેક્ટિવ નાઉન છે અહીંયા તમને આન્સર આપી દીધો ક્વેશ્ચન નંબર નાઇન ઓન યોર સ્ક્રીન ફાઇન્ડ આઉટ કોમન નાઉન આમાંથી કોમન નાઉન કયું છે આપણે એવું કરીએ ચારે ચાર નાઉન કયા છે ચારે ચાર નાઉન કયા છે એ જોઈએ ગ્રુપ છે એને શું કહેવાય મિત્રો કલેક્ટિવ ગ્રુપ ને શું કહેવાય કલેક્ટિવ નાઉન એટલે ચોરી નાઉન કહેવાય રેડી પોએટ એટલે કવિ અને કોમન નાઉન કહેવાય પણ દુલા ભાયા કાગ લખ્યા હોય તો એને પ્રોપર નાઉન કહેવાય એ પ્રોપર નાઉન છે બરોબર રિવર લખ્યું હોય તો કોમન નાઉન કહેવાય અન્ડરસ્ટેન્ડ આના માટે તમને જમ્બો લેક્ચર જે આપ્યો છે આઠ કલાકનો એમાં નાઉન આપણે સમજાયા છે મિત્રો બરોબર હમ આપણો આન્સર રહેશે પોઈટ અને પછીનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે હા પ્રશ્ન નથી તમારી સ્ક્રીન ઉપર હા સબ્જેક્ટ વાઇઝ કોર્સ છે આવતી કાલ સુધી આવતીકાલ રાત્રે બાર વાગ્યા સુધી બુધવારે રાત્રે બાર વાગ્યા પછી સબ્જેક્ટ વાઇઝ કોર્સ બંધ થઈ જશે આમાંથી માત્ર એક ઇંગ્લિશ વોકેબ્યુલરી તમે પછી ખરીદી શકશો બાકી બધું બંધ થઈ જશે હ ચલો નાઉન ફોર્મ ઓફ એડવાઇઝ જ્યારે છેલ્લે એસી હોય એનું નાઉન ફોર્મ બનાવવું હોય તો સી ઈ હોય સી નાઉન ફોર્મ હોય એસી છે એ સાધારણ રીતે વર્બ ફોર્મ યાદ રાખજો આવું બે વસ્તુ જગ્યાએ જોવા મળશે પી આર એ સી ટી આઈ એસી તો એને વર્બ કહેવાય પી આર એ સી ટી આઈ સી ઈ તો એને નાઉન કહેવાય ઇન ધ સેમ વે અહીંયા સી ઈ છે આ નાઉન છે આપણો જવાબ રહેશે ઓપ્શન બી નાઉન ફોર્મ ઓફ એડવાઇસ એડી સી ક્લિયર યસ અતુલભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઓડિયો સ્ક્રીન નાઉન ફોર્મ ઓફ એન્કરેજ એન કરેજ નાઉન ફોર્મ આમાં એક આપ્યું છે એક બીજું પણ થઈ શકે છે એનકરેજ વર્બ છે એનકરેજ શું છે વર્બ એનકરેજ એટલે શું થાય પ્રોત્સાહન આપવું ગુજરાતી શું થાય પ્રોત્સાહન આપવું છેલ્લે વ આવે એને આપણે શું કહીએ છીએ દોસ્તો વર્બ કહીએ છીએ બરાબર કરેજીયસ એટલે હિંમતવાન અને એડજેક્ટિવ કહેવાય અને કરેજીયસ લી પાછળ હિંમત કરેજ એટલે શું થાય હિંમત અને નાઉન કહેવાય બીજું પણ નાઉન બની શકે એનકરેજમેન્ટ આવું લખો તો આપણ નાઉન છે એનકરેજમેન્ટ એટલે પ્રોત્સાહન ઓકે ખાલી પ્રોત્સાહન એનકરેજમેન્ટ

પૂજા બોલો પૂજા કયું કહેવાય મ્યુઝિક કયું નાઉન કહેવાય કોટન કયું અને પેન કયું નાઉન કહેવાય આમાં તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે મટીરિયલ દ્રવ્યવાચક નામ કયું છે તો પૂજા છે પ્રોપર નાઉન કહેવાય અમુક એમ કે સાહેબ પૂજા કરવી એ પૂજા છે એ નથી આ કોઈક છોકરી નામ છે મ્યુઝિક છે એબસ્ટ્રેક્ટ નાઉન છે કોટન છે એ મટીરિયલ છે અને પેન છે એ કોમન નાઉન છે ઓકે તો તમારો જવાબ શું થાય તમને મટીરિયલ શોધવાનું કીધું મટીરિયલ છે ને કહેવાય કોટન ને કહેવાય બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓર તમારે તૈયાર જ કરવા પડે આને શું કહેવાય ડબલ્યુ એફ નામનું ચેપ્ટર હોય અથવા ડબલ્યુ બી નામનું ચેપ્ટર હોય અહીંયા બે માં ડબલ્યુ એટલે વર્લ્ડ છે ડબલ્યુ એટલે શું છે વર્ડ અને એફ મીન્સ ફોર્મેશન બી મીન્સ બિલ્ડિંગ મતલબ કે શબ્દ ઘડતર શબ્દ એક શબ્દ ઉપરથી બીજો શબ્દ કેમ બને આના માટે બીજો કોઈ રસ્તો નથી તમારે તૈયાર જ કરવા પડે સ્ટાર ઉપરથી સ્ટારડમ સ્ટારડમ એટલે શું તો જે એક્ટર અને એક્ટ્રેસિસ હોય એને જે માન મોભો મળે ને એને શું કહેવાય સ્ટારડમ હા આમ તો અત્યારે યુટ્યુબની અંદર ખાન સરને જે મળે છે એને સ્ટારડમ કહેવાય હા જ્ઞાન એકેડમી ને એકેડમી તો નિર્જીવ નામ થઈ ગયું ને વ્યક્તિને મળે હીરો ને મળે પર્સનાલિટી મળે એન્ડ કહેવાય ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ફાઇન્ડ આઉટ ઓડ નાઉન ઓડ એટલે અલગ પડતું વિચિત્ર આ ચારમાંથી કયું અલગ પડે આ ખરેખર ક્વેશ્ચન શેનો કહેવાય રીઝનિંગ નો ક્વેશ્ચન કહેવાય ઇંગ્લિશ નો ક્વેશ્ચન નો કહેવાય પણ બેઝ ઇંગ્લિશ છે હા વુડ તો મટીરિયલ છે આ શું છે મટીરિયલ રાઈસ પણ શું છે મટીરિયલ બ્રેવરી શું છે એબસ્ટ્રેક અને વીટ શું છે મટીરિયલ તો અલગ શું પડ્યું એબસ્ટ્રેક નાઉન અલગ પડ્યું તો આપણો જવાબ શું થાય બ્રેવરી ઇઝ યોર આન્સર ચલો એના પછીનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે પોલિટિક્સ ઇઝ અ ડલ્ટી ગેમ આ કયા પ્રકારનું વાક્ય છે વાક્ય પ્રકાર જણાવવાનો છે વાક્ય પ્રકાર જણાવો વાક્ય પ્રકાર આ ચાર હોય ઇમ્પેરેટિવ ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ આજ્ઞાર્થ આવા આગળના બે ચાર પ્રશ્ન આવા હશે આને શું કહીએ છીએ ઉદ્ગાર આ વાક્ય પ્રકાર મેં જમવો લેક્ચરમાં જ બરાબર ને ઉદ્ગાર ઉદ્ગાર ચિહ્ન વાળું હોય આ સ્ટોપ વાળું હોય ઇન્ટ્રોગેટિવ શું કહેવાય એને પ્રશ્નાર્થ આની છેલ્લે આની પાછળ શું હોય પ્રશ્નચિહ હોય એસલ્ટિવને શું કહેવાય વિધાન છેલ્લે શું હોય ફૂલ સ્ટોપ આમાં છેલ્લે શું છે ફૂલ સ્ટોપ મતલબ કે આ બે નથી શરૂઆતમાં ક્રિયાપદ નથી શરૂઆતમાં ક્રિયાપદ હોય તો આવે એટલે આપણો જવાબ થાય એસલટીવ છે આ કયા પ્રકારનું વાક્ય છે એસલટીવ છે સી 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 ના આવે દેવ દેસાઈ ડી આવે જવાબ શું આવે ડી પણ જવાબ તમે એવી રીતે લખો મિત્રો પ્રશ્ન નંબર લખો અને જવાબ લખો એટલે તમે જે જવાબ લખો છો એ કયા પ્રશ્નનો છે નહીં મને ખબર પડે ઓકે ક્વેશ્ચન નંબર સિક્સટીન ઓન યોર સ્ક્રીન હા

ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ક્વેશ્ચન નંબર સેવન્ટીન હાઉ બ્યુટિફુલ ડેટ પિક્ચર લુક્સ ઉદગાર ચિહ્ન આપી દીધું કામ પૂરું થઈ ગયું એક જ જવાબ આવી શકે બીજો કોઈ જવાબ બને નહીં ઉદગાર ચિહ્ન એટલે ઉદગાર વાક્ય જ કહેવાય સ્વાભાવિક છે બધાને ખબર પડે છે ખ્યાલ આવે છે ને મિત્રો બધાને સત્તરમો ક્વેશ્ચન સરળ છે એટલે એમ આપણે ટાઈમ નથી બગાડતા અઢારમા ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ આ એક્સલેમેટરી છે ક્વેશ્ચન નંબર એટીન ઓન યોર સ્ક્રીન બ્રોક ધ વિન્ડો બહુ સરળ થઈ ગયું કારણ કે તમને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપી દે ઇટ મીન્સ વાક્ય કેવું કહેવાય પ્રશ્નાર્થ પ્રશ્નાર્થને શું કહેવાય ઇન્ટેરોગેટિવ કહેવાય આનો સ્પેલિંગ પરીક્ષામાં આવશે ક્યારેક અને સ્પેલિંગ યાદ રાખજો આઈ એન પી ઈ ડબલ આર ઓ જી એ ટી ઓરોગેટિવ ઇન્ટેરોગેટિવ હવે ઇન્ટેરોગેટિવ પરીક્ષામાં પૂછાય તો સરળ જ થઈ જાય ને

વેર દર ઇઝ અ વેલ દર ઇઝ અ વે છેલ્લે શું છે પૂર્ણ વિરામ અમુક એમ કે સાહેબ શરૂઆતમાં વેર છે એને જોવાનું છેલ્લે પૂર્ણ વિરામ છે પૂર્ણ વિરામ છે એટલે ઉદ્ગાર ના હોય પૂર્ણ વિરામ છે એટલે પ્રશ્નાર્થ ના હોય શરૂઆતમાં ક્રિયાપદ છે તો કે ના નથી એટલે ઇમ્પેરેટિવ એ ના હોય તો આપણો જવાબ શું થાય એસર્ટિવ છે શું છે એસર્ટિવ છે હા ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ અને પછીનો પ્રશ્ન આ તમારો જવાબ થઈ ગયો એસર્ટિવ ઓગણીસમો પ્રશ્નનો વીસમો પ્રશ્ન વાય વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ્સ વાય શુડ બી વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ ખરેખર વાક્ય આવું છે પણ આ રીતે લખી શકાય વાય વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ ખરેખર આ વાય શુડ બી વેસ્ટ વાક્ય આવું હોય વાય અર્થ આવો થાય વાય શુડ બી વેસ્ટ આપણે શા માટે બિન ઉપયોગી વસ્તુ ઉપર સમય વેડફવો જોઈએ બોલો વેડફાય બિન ઉપયોગી વસ્તુઓ ઉપર સમય વેડફાય તો તમે તરત કહેશો સાહેબ ના વેડફાય અને છતાંય પાછા તમે વોટ્સઅપ ને ફેસબુક બિનજરૂરી મચેડતા હશો યુટ્યુબમાં લેક્ચર જો આવ્યા હોય ઇંગ્લિશનો પછી બીજા ઘણા બધા લેક્ચર જોઈને જતા હશો આવું કરતા હશો ને સાચું બોલજો આવું ઇટ ઇઝ કોડ વેસ્ટ ઓફ ટાઈમ હા એને શું કહેવાય ટાઈમ વેસ્ટ કર્યો સો ટાઈમ વેસ્ટ કરશો નહીં નહીં એ બી ગુપ્ત ઓફ અકાઉન્ટ આઈફોનમાં ચાલે એટલા બધા અમે સદ્ધર નથી એટલે અમે એવડી મોટી એપ્લિકેશન નથી બનાવીએ આપણી એપ્લિકેશન એન્ડ્રોઈડ છે દોસ્ત અને જે લોકો આઈફોન વાપરે છે દે આર ક્વાઇટ કેપેબલ ધે કેન હેવ અનધર ફોન અનધર સેલ ફોન લઈ લેવાનો એક એન્ડ્રોઈડ એમાં વાપરવાની બરાબર ધરતીબેન સોલંકી એવું તમે કરો છો એવું થતું નથી એવું આપણે કરીએ છીએ અને એવું નહીં કરવાનું વાય વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ સો ઇટ મીન્સ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઓન યુઝલેસ થિંગ યુઝલેસ થિંગ ઉપર ટાઈમ વેસ્ટ કરશો નહીં ઓકે નહીતર તમે સમય વેડ ફોજો ને જે સમયનું વાવેતર કરે છે એને ઉગી નીકળશે છ મહિનામાં બાર મહિનામાં બરાબર એટલે સમયનું વાવેતર કરવાનું તમારે અત્યારે સમયનું વાવેતર કરવાનું છે મિત્રો ચાલો એના પછીના ના ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ આ તમારો આન્સર આવ્યો મિત્રો ઇન્ટરોગેટિવ જે પ્રશ્નાચિહ્ન હતું એટલે સમજાય એવી વસ્તુ હતી એ કહેવાની જરૂર નથી વી આર ઇન્ટેલિજન્ટ પૂર્ણ વિરામ છે શરૂઆતમાં ક્રિયાપદ નથી એટલે શું કહેવાય વિધાન વાક્ય શું કહેશું વિધાન વાક્ય બરોબર વેરી ગુડ વૈશાલીબેન ફાઇન ફાઈન ટેલિગ્રામ સિવાય બીજી કોઈ એપ ના હોય બહુ સારી બાબત છે એક તમે બધાય એવી એપ રાખજો જેને આપણે ડિક્શનરી કહીએ છીએ સાર્થ જોડણી કોષ દરેક મિત્રો એ ફોનમાં રાખવો એક ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિક્શનરી શક્ય હોય તો ઓક્સફોર્ડ રાખો ઓક્સફોર્ડનો હોય તો મીડિયમ વેબસ્ટર રાખી શકાય છે હા પછી એક ટુ જી એન્ડ જી ટુ ઈ આવી રાખવાની આ કંઈ ના રાખવું હોય તો ગૂગલ ટ્રાન્સલેટ રાખવાનું ઓકે એ તમને કોઈ પણ શબ્દનું અંગ્રેજી ગુજરાતી કહી શકે છે આપણે આનો જવાબ કહી દીધો આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુમાં આ વાત છે આવતીકાલ સુધી જશે પરમ દિવસથી આ વસ્તુ તમે નહીં કરી શકો ખરીદી શકો કાલ રાત સુધી પછી આ વિડીયો કોર્સ અવેલેબલ નહીં હોય હા માત્ર ઇંગ્લિશ ગ્રામર બધું જ જોતું હોય આ હશે આમાં કોઈ બુક મળતી નથી ઓકે પરમાર એટીડીઓમાં પાંચ ની આસપાસનું પૂછાશે જ એવું કહેવાની જરૂર નથી પણ માર્ક નું પૂછાય છે કે પાંચ છ માર્ક્સનું નું પૂછાય એવી શક્યતા ખરી કારણ કે વીસ માર્ક્સનું નું ઇંગ્લિશ હોય એટલા માટે પ્લુરલ ઓફ ફોટો ફોટોનું બહુ વચન શું થાય મેં તમને આ ભણાવ્યું ત્યારે કીધું તું ફેસબુકમાં બીજાની આઈડી જોવા જાઓ ત્યારે સ્પેલિંગ વાંચજો ફેસબુક આઈડી તરત ચેક કરવા જાય ફેસબુકમાં શું જોવે સૌથી પહેલા ફોટો રહેવર પ્રફુલ્લ એકસો આઠ બુક છે સારી જ છે આપણી પણ એ રિવિઝન બુક છે હ એ તમે વાંચી લેશો એટલે સારું જ છે તમે તૈયાર થઈ ગયા પણ એના સિવાય તમે બીજું એક્સ્ટ્રા કરજો અંગ્રેજી ગુજરાતી જે જે વધારે માર્ક્સ ના છે ને એ કરજો આ બધામાં પૂછાય ધરતીબેન સોલંકી આવા પ્રશ્ન બધામાં પૂછાશે બેન હો ફોટો નું બહુ વચન થાય ફોટોઝ પણ ઈએસ વાળું નહીં ઓકે એસ વાળું પીએચ ઓ યસ વેરી ગુડ હા શંકર દેસાઈ એમપીએડબલ્યુ ના ક્લાસ નવા શરૂ થશે હો તલાટી ના ક્લર્ક ના એમપીએડબલ્યુ ના એફએડબલ્યુ ના ગ્રામ સેવક ના આપણે ઓનલાઈન ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ વીક ટૂથ નું બહુવચન શું થાય ટૂથ હોય તો શું થાય ટીથ શું થાય ટીથ ક્લિયર ફૂટ હોય તો શું થાય ફીટ ફૂટ હોય તો શું થાય ફીટ એમ ટૂથ હોય તો શું થાય ટીથ ક્લિયર બિલકુલ રહેવર પ્રપુસી રિવિઝન માટે બહુ બેસ્ટ બુક છે આપણી હો બેન અનસુયાબેન બેન તમારા ઘરે આવીને કેમ ખરીદવાની એવું તમે કહેતા હોય તો હવે સમજાવી જવું હા તમે જેને એપ્લિકેશન ખરીદવી છે બેન રોજ હોય તમારા જેવા ઘણા બધા તમને ટીમે જવાબ આપ્યો અધરવાઇઝ તમે એવું ઈચ્છો છો કે અહીંથી જ તમારું નામ બોલાય તો આ દુરાગ્રહ કહેવાય બેન આ નંબર ઉપર ફોન કરવાનો કોઈ પણ એપ્લિકેશન લેવી છે કોઈ પણ બેચમાં જોડાવવું છે તો બરોબર આ બે નંબર છે એમાં ફોન કરો એટલે તમને બધું સમજાવશે ચલો રેશિયો હોય તો ખાલી એસ જ લાગે ઋતુ ચૌધરી રેશિયો હોય તો પણ ખાલી એસ લાગે ઓકે ટૂથનું ટીથ થશે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે છે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ રેડિયસ રેડિયસનું બહુ વચન શું થાય આનું ગુજરાતી પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં પછી કમેન્ટ કરવાનું છે લેક્ચર પૂરો થાય પછી બરાબર બોલો રેડિયસનું બહુ વચન શું થાય રેડિયસનું બહુ વચન શું થાય રેડિયસ નું બહુવચન શું થાય યસ વેરી ગુડ રેડિયસ નું બહુવચન થાય રેડી યસ ડી ઓપ્શન થાય હા હિતેશભાઈ ઠાકોર એવા ઢગલો શબ્દો છે અંદાજે કેટલા શબ્દો છે ખબર છે એવા મોર ધેન સિક્સટી સાઠ થી વધારે શબ્દો છે જેનો બહુવચન કરો છેલ્લે ઓ હોય ત્યારે એસ લાગે એના માટે એક વચન બહુવચનનું ચેપ્ટર ભણી લેવું શેમાં જોવાનું તો કે જ્ઞાન પ્રકાશનની ઇંગ્લિશ ગ્રામરની બુક છે એમાં જોઈ લેવાનું બરાબર ચલો રેડિયસ ના થાય આરે

આમાં મેન નું મેન નો કરતા એમ એન પાછા અમુક કેમ કે જર્મન સાહેબ એમ એ એન છે છેલ્લે તો કે જી આર એમ એન આવું થતું નથી ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ગિવ પ્લુરલ ફોર્મ ઓફ ડેટમ ડેટમ નું બહુવચન શું થાય દોસ્તો યુ એમ હોય તો એ કરવાનો આવો એક નિયમ છે લેટિન શબ્દોમાં છેલ્લે યુ એમ હોય તો એનો એ થઈ જાય તો ડેટમ નું શું થાય ડેટા ઓકે ડેટમ નું બહુવચન શું થાય ડેટા ક્લિયર ચલો અને પછીનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર વોટ ઇઝ ધ પ્લોરલ ફોર્મ ઓફ પેની પેનીનું બહુવચન શું થાય પેન્સ પેનીનું બહુચન શું થાય પેન્સ પેની એટલે પૈસો થાય પેની એટલે શું થાય પૈસો આ અપવાદરૂપ શબ્દોમાંનું એક છે અપવાદરૂપ શબ્દો એક વચન બહુ જ્યાં જ્યાં જી એસ 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 બી લાગવું પડે છે એ કોઈ પણ પરીક્ષા હોય એમાં એક માર્કનું એક વચન બહુ ઓછામાં ઓછું એક માર્કનું આવે આવે અને આવે એટલે કે સત્તરમી તારીખનું પેપર તમે બધા જોજો સત્તર જુલાઈ એકત્રીસમી જુલાઈએ જે પેપર છે એ બંને પેપર જોજો પછી મને યાદ કરજો કે હા સાહેબ તમે કીધું તું એક વચન બહુવચન પૂછાણું એક માર્ક્સ કન્ફર્મ કરવો હોય સત્તરમી તારીખે અને એકત્રીસમી તારીખે બે માર્ક્સ કન્ફર્મ કરવા હોય તો એક વચન બહુવચનનું ચેપ્ટર વાંચી લેવું એમાંથી અપવાદ જ પૂછાશે એની ગેરંટી પાછી શું પૂછાય અપવાદ નિયમિત શબ્દો નહીં પૂછાય એક વચન બહુવચનમાં અપવાદ જ પૂછાય ક્લિયર

લેટ્સ પ્લે ડેશ વોલીબોલ કોઈ પણ સ્પોર્ટ્સનું નામ આવે તો કોઈ આર્ટિકલ ક્યારેય વપરાતો નથી રમતગમતના નામ સાથે આર્ટિકલ વપરાય નહીં કેમ તો એને શું કહેશું આપણે મિત્રો પ્રોપર નાઉન શું કહેશું એને પ્રોપર નાઉન પ્રોપર નાઉન સાથે સાધારણ રીતે આપણે આર્ટિકલ વાપરતા નથી ઓકે યસ રવિન્દ્રભાઈ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર ડેશ ઓનલી થિંગ યુ મિસ્ડ ઇન લેક્ચર ઇઝ સ્ટોરી ડેસ ઓનલી થિંક યુ મિસ ઇઝ સ્ટોરી એમના લેક્ચરમાં એક વસ્તુ જે તમે ચૂકી ગયા એ છે સ્ટોરી 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 એમના આ સરે કીધી હતી તમે ચૂકી ગયા આજે બધા મિત્રોએ સારી બનાવી પીપીટી મારે મેચ કરી દીધી શર્ટ એટલે તમને એમ થતું હશે કે હારી સ્પેશિયલ કલરની બનાવી કા હા આપણે સ્પેશિયલ નથી બનાવું હા તો એમને ખબર પડી ગઈ હશે કે મેં આધાર શર્ટ પહેરો હશે એટલે હા આમાં જુઓ કેવું છે મિત્રો આવી રીતે છે ને થિંગ પછી થિંગ પછી દોસ્તો ક્રિયાપદ ક્યાં છે તો કે ઈઝ છે ક્રિયાપદ ક્યાં છે ઈઝ મતલબ કે વચમાં શું આપી દીધું આવો એક શબ્દ સમૂહ આપી દીધો આવી રીતે જ્યાં જ્યાં શબ્દ સમૂહ આપે ને નામની પાછળ કે જે તે નામને નિશ્ચિત બનાવે છે એ શું કરે છે જે તે નામને નિશ્ચિત એટલે કે ઓનલી થિંગ એ અહીંયા શું થઈ ગયું નિશ્ચિત ને નિશ્ચિત થઈ ગયું એટલે શું લખવું પડે આર્ટિકલ ધ એટલે આપણો જવાબ રહેશે આર્ટિકલ ધ ધ ઓનલી થિંગ યુ મિસ ધ ઇન ઇઝ લેક્ચર ઇઝ સ્ટોરી ઓકે રવિ એન્ટર ડેશ વન વે રોડ રવિ એન્ટર ડેશ આને શું વંચાય મિત્રો વન વે રોડ શું વંચાય

કમેન્ટ એસડીઓનું ફૂલ ફોર્મ શું થાય કેટલા મિત્રોને આવડે છે આપણે જોઈએ છીએ કમેન્ટ બોક્સમાં કરજો અત્યારે લાઈવમાં તો કરવાનું પણ પછી આ લેક્શન આ કમેન્ટ બોક્સમાં એસડીઓનું ફૂલ ફોર્મ દરેક મિત્રોએ કમેન્ટ કરવાનું છે અને શું વાંચીએ છીએ આપણે શોર્ટ ફોર્મમાં લખ્યું છે તો શોર્ટ ફોર્મમાં જ વાંચવાનું એસ ડીઓ એસમાં પહેલાં શું આવ્યો સ્વર એટલે શું લખવાનું થાય એન એસડીઓ જેવું તમારો હતો મી સ્લાઇડ ગઈ એમાં એ જ લખો તો આપણે અ વે રોડ હતું ખાલી જગ્યા યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ અસ ટુ ગ્રો ઇન્ટેલેક્ચુઅલી આને યુનિવર્સિટી વંચાય શું વંચાય યુનિવર્સિટી આમ લખાય ઓ યુનિવર્સિટી ક્યાંક પૂછે ને તો આમ લખાય યુનિવર્સિટી ઓકે અ યુનિવર્સિટી પણ જો યુનિવર્સિટીનું નામ આપ્યું હોત ને કે ગુજરાત યુનિવર્સિટી તો ધ લખવાનું થાય બરાબર પણ ખાલી યુનિવર્સિટી લખે તો કોમન નાઉન છે એક વચન કહેવાય ગણી શકાય અનિશ્ચિત કહેવાય વેરી ગુડ ઘણા બધાએ ફૂલ ફોર્મ લખ્યું છે હ મેં વાંચ્યું નતું માફ કરજો ચલો ચોત્રીસ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે હી વોઝ નેપોલિયન ઓફ હિઝ એજ હરદેવસિંહ ચાવડા બરોબર છે દોસ્ત સબ ડિવિઝનલ ઓફિસર એવું થતું હશે આઈ ડોન્ટ નો હી વોઝ ઓફ હિઝ એજ કોઈ પણ નું નામ લખે પછી ઓફ લખે ને પછી બીજું નામ લખે ને તો આમાં સાધારણ રીતે શું આવતું હોય ધ આવતું હોય તો ધ નેપોલિયન ઓફ હિઝ એજ

અને એવું એ કહી શકાય તેંડુલકર ઇઝ ધ કોહલી ઓફ પ્રેઝન્ટ એરા કેમ તો એ તેંડુલકર જુનિયર હોય શું હોય જુનિયર તેંડુલકર ચલો ડુ યુ રિમેમ્બર ડેશ ગર્લ ધેટ વી સો લાસ્ટ નાઇટ આ પાછળ જે આપ્યું ને એ જે તે નામને નિશ્ચિત બનાવવાનું કામ કરે છે શું કામ કરે છે નિશ્ચિત બનાવવાનું આ ગર્લ નામ છે નામની પાછળ શું આપ્યું શબ્દ સમૂહ જ્યારે જ્યારે મિત્રો આ પ્રકારે નામની પાછળ શબ્દ સમૂહ આપવામાં આવે તો એ શબ્દ સમૂહનું કામ છે કે જે તે નામને નિશ્ચિત બનાવે હમ ડુ યુ રિમેમ્બર ધ ગર્લ ડેટ વી સો લાસ્ટ ડેટ ગઈકાલે રાતે જે છોકરીને જોઈ હતી યાદ છે તને આ ઈ જ લાગે છે એમ હમ તો શું કહેવાય નિશ્ચિત થઈ ગયું એટલે જવાબ શું થાય મિત્રો ધ જવાબ શું થશે ધ ઓકે એન્ડ ડેસ આર્ટિકલ આર્ટિકલ અનિશ્ચિત નામ છે તો કે હા સાહેબ છે આર્ટિકલ એક કે હા સાહેબ છે આર્ટિકલને ગણી શકાય તો કે હા સાહેબ એક બેન ત્રણ ગણી શકાય તો આને શું કહેવાય આનો ઉચ્ચાર આર્ટિકલથી થયો એટલે આપણો જવાબ શું થાય એન આર્ટિકલ આપણો જવાબ રહેશે એન ઓપ્શન સી ઓકે આ આપણો જવાબ રહેશે મિત્રો चल नेक्स्ट क्वेश्चन ऑन योर स्क्रीन ही डाइड डैश ईयर ए जी ओ हो यहां अगो यहां શું હોય ટાઇપિંગ માં એ જી ઓ હી ડાઇડ આનો ઉચ્ચાર શું થાય યર યતિ નો ય થાય તો શું લખાય અ યર અગો એક વર્ષ પહેલા એ મરી ગયો તો અ યર અગો આવો આપણો જવાબ થાય ઓપ્શન બી આપણો જવાબ થાય મિત્રો બરાબર હ આડત્રીસ પ્રશ્ન આવ્યો એના પહેલા આ રેકોર્ડેડ વિડીયો કોર્સ છે બધા મિત્રો રેકોર્ડેડ વિડિયો કોર્સ ઇંગ્લિશ ગ્રામર એકલું લેવું હોય તો નવસો એક રૂપિયા છે ઇંગ્લિશ વોકેબ્યુલરી એકલું લેવું હોય તો એ પાંચસો ને રૂપિયા છે વોકેબ્યુલરી અને ગ્રામર બે ભેગું લેવું હોય તો અગિયારસો અગિયાર રૂપિયા છે મેથ્સ એકલું લેવું હોય તો સાતસો નવ્વાણું રૂપિયા છે રિઝનિંગ એકલું લેવું હોય તો ચારસો નવ્વાણું રૂપિયા છે પણ જો મેથ્સ રીઝનિંગ કમ્બાઈન લેવું હોય તો ખાલી નવસો નવ્વાણું રૂપિયા છે ઇંગ્લિશ ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર ત્રણેય ભેગું હોય હોય મિત્રો તો તો રૂપિયા રૂપિયા છે છે બધા જ લેવા તમામ આ આવતીકાલે એટલે કે બુધવારે રાત્રે બાર વાગ્યા પછી બંધ થઈ જશે આ બુધવારે રાત્રે વાગ્યા સુધી તમે રેકોર્ડેડ બેટ લઈ શકશો મતલબ કે આવતીકાલ સુધી ચાલુ હશે પછી નહીં ચાલુ હોય બરાબર નો કરતા પાછા પુલ્ંગ નામ શોધવાનું છે શું શોધવાનું છે

બોલો આમાંથી ખોટી જોડ કઈ છે એટલે કે આ તમને દેખાય છે ઓક્સ કાવ ડ્રોન બી ફ્રાયર નન સ્વેન સ્વેનસ લખ્યું છે મતલબ કે આ પુલિંગ સ્ત્રીલિંગની જોડ છે અને આપણે ઇંગ્લિશમાં કયું ચેપ્ટર કહી શકીએ જેન્ડર ચેપ્ટર કહી શકીએ કયું ચેપ્ટર કહી શકીએ જેન્ડર જેન્ડર મતલબ કે જાતિવાળું ચેપ્ટર છે નર જાતિ નારી જાતિ એની જોડ આપી છે કઈ જોડ ખોટી છે આ તમારે સોરી આ રોંગ જ કીધી છે ખોટી જોડ કઈ છે એ તમારે કહેવાનું છે બોલો

સ્ત્રીલિંગ શું થાય તમારે કમેન્ટ કરવાનું છે એનું ફેમિનેન શું થાય આ ખોટું છે આ સાચું છે આ સાચું છે આ સાચું છે તો આનું સ્ત્રીલિંગ શું થાય એ અત્યારે કમેન્ટ કરો લેક્ચર પછી જુઓ છો તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમને આવડે છે કે નહીં કારણ કે પુલિંગ સ્ત્રીલિંગમાં આવા જ પ્રશ્ન આવે આનું પુલિંગ શું થાય આનું સ્ત્રીલિંગ શું થાય નીચેનામાંથી પુલિંગ કયું છે નીચેનામાંથી સ્ત્રીલિંગ કયું છે સાચી જોડ કઈ છે અને ખોટી જોડ કઈ છે આટલા પ્રકારના પ્રશ્નો આવે બરાબર

સમય કાઢીને એક વાર ગોખવા પડે ના આવડતા ગમે એમ કરીને તૈયાર કરી નાખો પરીક્ષા પૂછાય એટલે આપણો માર્ક ના જવો જોઈએ પુલિંગ સ્ત્રીલિંગ એ પૂછાશે જ ઓકે ગમે ત્યારે પૂછાય છે પુલિંગ સ્ત્રીલિંગ એનિમલ વર્લ્ડ આ બધા પ્રકરણ એવા છે મિત્રો સમય આપીને તૈયાર કરવા પડે બીજો કોઈ રસ્તો રહેતો નથી ઓકે આપનો જવાબ થઈ ગયો વોટ ઇઝ ધેમિનાઇન ફોર્મ ઓફ અલ અલનું ફેમેનાઇન શું થાય અલ નું ગુજરાતી શું થાય પેલા તો વોટ ઇઝ અલ અલ એટલે એક પ્રકારનો સામંત સામંત શબ્દ મેં સમજાયો તો આ શબ્દ ઉપર આવો એક શબ્દ પણ છે યુરોપમાં આ શબ્દ વધારે પ્રચલિત છે સામંત આ આખો એક યુગ હતો જ્યારે સામંતોનું શાસન હતું બરાબર સામંત તો સામંતની પત્ની છે એને કાઉન્ટેસ કહેવાય ડક ડક શેમાં આવે ડ્રેક ફિલી શેમાં આવે વિચ શેમાં આવે તો ફિલી શેમાં આવે આ સ્ત્રીલિંગ જ છે હો પણ કોલ્ટમાં આવે વીજ શેમાં આવે ડોગમાં આવે ડ્રેક તો ડક આવે ડ્રેક ડક ઓકે ચલો કાઉન્ટેસ આપનો જવાબ હતો મિત્રો હાર્ટ તો રહો તો સ્ટેક તો શું થાય હમણાં જ કીધું આ પ્રશ્ન મેં તમને આવું હતું હિન્ટ તો મેં સામે એવું લખ્યું હતું સ્ટેક આવું લખ્યું હતું આ નર સાબર આ માદા સાબર બીમાં શું આવે કાઉન્ટેસમાં શું આવે ગુજમાં શું આવે આ તમારે એકવાર તૈયાર કરવા પડે કાઉન્ટેસ્ટ તો આગળના પ્રશ્નમાં જ ગયું અલ આવે બી તો શું થાય મિત્રો તો કે ડ્રોન થાય બી તો શું થાય ડ્રોન પણ આ એકવાર તૈયાર કરના નાખો તો આવડે નહીતર ના આવડે એક જ વખત સમય કાઢીને તૈયાર કરવાના હોય આ છે કેટલા હું તમને કહી દઉં એકસો ને સાઠની આસપાસ છે એકસો બાસઠ છે આપણી બુકમાં આપણે એકસો બાસઠ આપ્યા છે આમાંથી બાસઠ આખા ગામને આખા ગામને નહીં આખા ગુજરાતને આવડે એવા છે તૈયાર કેટલા કરવાના સો

પુલિંગ સ્ત્રીલિંગ તૈયાર કરવાનું એનિમલ વર્લ્ડ તૈયાર કરવાનું હમ્મ હા એક જ મિનિટ હો શું હતું જોઈ લેવી હા ભાઈ કોઈ કમેન્ટ કરે છે ક્યાં હતું વીચ હતું સોરી સાચી વાત છે અહીંયા જો બીચ હોત ને તો ડોગ આવે બીચ તો ડોગ આવે દોસ્ત સાચી કમેન્ટ છે તમારી વીચ લખ્યું છે ડબલ્યુઆઈટીસીએચ તો વિઝાડ આવશે જાદુગર બરોબર છે હો હા મારે અહીંયા લખવામાં ભૂલ થઈ હતી વીચ તો ડોગ નહીં બીચ તો ડોગ ઓકે વીચ તો વિઝાર્ડ સાચી વાત છે સંજયભાઈ ઢાભી હા ઇટ વોઝ માય ફોલ્ટ આપણી ભૂલ હતી ત્યાં ભાઈ હં માફ કરજો મિત્રો ફટાફટ સમજાવવામાં ત્યાં ભૂલ થઈ ગઈ કારણ કે પ્રોનાઉન્સિએશન બેના સેમ ચલો આમાંથી કઈ જોડ ઓડ છે એટલે કે વિચિત્ર છે એટલે કે ખોટી છે સાચી છે અને છોકરો કહેવાય અને છોકરી કહેવાય બોર તો બોરેસ ખોટી છે ફોક્સ તો વિકસેન આગળ જ ગયું એટલે સાચી છે તો અહીંયા કઈ આવે ઇટ્સ યોર ડ્યુટી ટુ કમેન્ટ અબાઉટ બોર બોરનું ફેમિનાઇન શું થાય યસ નૈતિક પરમાર ઇંગ્લિશ ગ્રામરની બુકમાં આ બધું હોય જ દોસ્ત આ બોરનું સ્ત્રીલિંગ શું થાય એ તમારે કમેન્ટ કરવાની છે વિડીયો પછીથી જુઓ છો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે પુલિંગ સ્ત્રીલિંગ એકવાર તૈયાર કરવા પડે બીજો કોઈ રસ્તો જ નથી આમાં તૈયાર કરો તો જ આવડે નહીતર ના આવડે બરાબર મજા આવે કે આ ઇફેક્ટ મસ્ત છે જુઓ જોઈ કાગળનો ઊંચો વળીને નીચે પડી જશે યંગ વન ઓફ બટરફ્લાય નોટ બી કોલ્ડ ચલો આ પ્રશ્નનો જવાબ તમે આપો ને પછી જ હું આગળ જઈશ યંગ વન ઓફ બટરફ્લાય યસ વેરી ગુડ રાઈટ આન્સર છે પ્રદીપસિંહ ઝાલા તમારો જવાબ સાચો છે પણ હવે ગયું બરોબર ને પતંગિયા ના બચ્ચા ને શું ન કહેવાય શું ન કહી શકાય આવો પ્રશ્ન છે તમે બધા ભૂલ કરો છો જો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે આ પ્રશ્ન કોને બનાવેલો છે તો કે આ પરીક્ષામાં પૂછાયેલો નહીં પણ આ મહેશ આહજુલિયાએ બનાવેલો પ્રશ્ન છે મને પ્રશ્ન બનાવવા આપે ઇંગ્લિશના તો મજા કરાઈ દઉં તમને હો હા એક્ઝામમાં પ્રશ્ન બનાવવા મને આપ્યો હોય તો મોજ કરાઈ દઉં તમને ફેરો ન કહેવાય એને આય કહેવાય આય કહેવાય ને આય કહેવાય એટલે તમારો જવાબ શું થાય ફેરો શું ન કહેવાય એવો પ્રશ્ન પૂછ્યો છે યસ વિપુલભાઈ પાટેલ કરશે ને તમારો જવાબ સાચો છે દોસ્ત એવું ના આવે વલ્લભ બાવળિયા જવાબ ખોટો ટાઈપ કરો એવું ન થાય દોસ્તો બોર તો બિયર ના થાય ફેરો ન કહેવાય લારવાય કહેવાય કેટર એ કહેવાય ને પપ્પાય કહેવાય ત્રણેય કહેવાય ઓકે યસ સંકેત રાઈટ આન્સર દોસ્ત એકવાર તૈયાર કરી નાખો માર્કેટ આવી જાય તમારું હો યોગ્ય સાચી જોડ શોધવાની છે કરેક્ટ પેર જોજો આવી રીતે પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવું પડે કે સાચી જોડની વાત છે કે ખોટી જોડની વાત છે હા સાચી જોડ શોધો સાચી જોડ શોધો તો સાચી જોડામાં શું છે એન્ટેલોપ તો કાફ સાચી છે બાકી બધી ખોટી છે આમાં સાચી શું આવે એ શોધવાની તમારી જવાબદારી તમારી જવાબદારી એટલે થોડીક તૈયારી થાય મહેનત કરો ને તો થોડીક તૈયારી થાય ક્યાંથી મળે આ વસ્તુ તો કે જ્ઞાન ઇંગ્લિશ ગ્રામર માંથી મળે ઇંગ્લિશ ગ્રામર ખરીદવું જ સાહેબ મારે ક્યાંથી ખરીદી શકાય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો જ્ઞાન જી એમાં રોજે રોજ ક્યાંથી પુસ્તક ખરીદી શકાય એની લિંક મૂકે છે એ લિંક ઉપર તમે એમાં ફોન નંબરે મૂકે મંગાવી લેવાનું બરાબર અહીંથી નહીં આવે ફોન નંબર પછી સેવ રાખજો બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન સિલેક્ટ ઇનકરેક્ટ પેર અહીંયા ખોટી શોધવાની છે ગઈ વખતે સાચી જોડ હતી આ ખોટી જોડ કઈ છે બોલો ગોટ છે એ હચમાં અરે ગોટ છે મારે આ સાચું છે સાચું છે સાચું છે તમારો જવાબ આ બને છે ગોટ છે મારે એ તમારે કેવું છે યસ કાળુ ડાબી સાચી વાત છે દોસ્ત ઇનકરેક્ટ પેર કઈ છે ડી ઓપ્શન આ સાચી જોડ છે આ સાચી જોડ છે આ સાચી જોડ છે શેની જોડ છે મિત્રો આમાં શું આપ્યું છે રહેઠાણ આપ્યા છે રહેઠાણ એકોમોડેશન બરોબર ચલો ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ ઓન યોર સ્ક્રીન નાવ વોટ ઇઝ ધ ઓફ સ્પ્રિંગ ઓફ રેબિટ ક્યારેક આવો શબ્દો વાપરશે ઓફ સ્પ્રિંગ જો સમાનાર્થી શબ્દ શીખડાય દો બેબી યંગ વન આ બાબો બેબી નહીં હો બેબી અને ઈસ્યુ આ બધા સમાનાર્થી શબ્દ કહેવાય રેડી ચારે ચાર એકબીજાના સમાનાર્થી શબ્દ છે ચારે ચાર નો અર્થ થાય બાળક રેબિટ ના બચ્ચાને શું કેવાય રેબિટ ના બચ્ચાને શું કહેવાય અંકિતભાઈ રેબિટ ના બચ્ચાને લારવા ન કહેવાય જીજ્ઞાબેન ચાવડા તમારો જવાબ સાચો છે આહિર અર્જન તમારો જવાબ સાચો છે દોસ્ત ઇટ્સ નોટ લાર્વા ઇટ્સ કીટન બચ્ચાને શું કહેવાય કીટન લાર્વા તો ઈયળ હોય લારવા શું કહેવાય ઈયળને કહેવાય લાર્વા અહીંયા આવશે નહીં અમુક તો ડકલિંગ લખે તો ડક શું કરશે બિચારી જો આના બચ્ચાને તમે ડકલિંગ કરી નાખો તો ડક એના બચ્ચાનું નામ શું આપશું ડકના બચ્ચાને ડકના બચ્ચાને ડકલિંગ કહેવાય ઓકે બસો વીસ ને રોમન નંબર માં કેવી રીતે લખાય બસો વીસ ને રોમન નંબર માં કેવી રીતે લખાય તો કે સો એટલે ચેતન નો સી થાય બીજા સો એટલે બીજો ચેતન નો સી દસ ને દસ વીસ બે વખત સી અને બે વખત એક્સ એટલે બસો ને વીસ આવું ક્યાંય રોમન નંબર માં લખી શકાતું નથી આ ખોટું છે સીસી એક્સ વી લખે તો આને બસો પંદર કહેવાય બસો પંદર કહેવાય સીસી વી કોઈ દિવસ લખાય નહીં એવું કોઈ દિવસ લખાય નહીં કારણ કે પાંચ વાળો આંકડો કોઈ દિવસ બે વાર લખાય નહીં આ ગ્રામેટિકલી લખી જ નથી શકાતું બરાબર જો એક દસ સો હજાર આ બધા છે ને એ તમે એકથી વધારે વાર એક સાથે લખી શકો એટલે કે જો અહીંયા ધ્યાન રાખજો પાંચ ને વી કહેવાય પચાસ ને એલ કહેવાય પાંચસો ને ડી કહેવાય તો આ આંકડા આંકડાયાની કોઈ દિવસ બે વખત વી ક્યાંય રોમન નંબરમાં આવે જ નહીં બે વખત એલ એ કોઈ દિવસ ના આવે બે વખત ડીએ કોઈ દિવસ ના આવે એની પાછળનું કારણ શું ખબર છે બે વી ભેગા થાય મિત્રો તો એની બદલે એક એક્સ વપરાય છે શું કામ બે વી લખે બે એલ ભેગા થાય એટલે કે બે વાર પચાસ ભેગા થાય મિત્રો તો એની બદલે એક સી એટલે સો થઈ જાય છે બે વખત ડી ભેગા થાય બે વખત ડી ભેગા થાય તો એ બે ધર્મ ભેગા થાય એટલે બાપા બને મહેશભાઈ બને આ પાંચસો કહેવાય ડી તો હજાર લખવો હોય તો આપણી પાસે એમ છે એટલે બે વાર ડી નથી લખાતા ઓકે ચલો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન જો સાડત્રીસ ને એક્સ 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 વી ડબલ આઈ લખાય તો અઠાવન ને કેમ લખાય મતલબ કે રોમન નંબર જ છે અઠાવન એટલે પચાસ પાંચ છ સાત આઠ આવી રીતે લખાય પચાસ પાંચ છ સાત આઠ આ અઠાવન છે આ શું છે આ ચાલીસ ને આઠ અડતાલીસ છે આ શું છે અડતાલીસ છે આ શું છે તો કે આ પચાસ ને દસ સાઠ ને ત્રણ ત્રેસઠ છે આવું લખાતું જ નથી એલ પછી આઈ પછી વી એવું ક્યારેય આવે નહીં ગ્રાહ ખોટું છે રોમન નંબર છે ને એ રિઝનિંગનો ચેપ્ટર કહેવાય પણ આપણે ઇંગ્લિશમાં ભણાવીએ છીએ જે તમને એટ અવર્સનો નો જે લેક્ચર મૂક્યો છે આપણે એમાંય રોમન નંબર્સ ભણાયા છે મિત્રો બરોબર એમાં રોમન નંબર્સ છે તમે જોઈ શકો છો એ લેક્ચર ગયા શનિવારે આપણે યુટ્યુબમાં અપલોડ કર્યો છે ઓકે યસ બરોબર છે વિપુલભાઈ સી ડી એમ એક પાંચ દસ પચાસ સો પાંચસો અને હજાર આવું કહેવાય આને ચડતા ક્રમમાં લખ્યું કહેવાય ક્લિયર આ શું છે રોમન નંબર છે ઓકે રડે જઈએ આગળ આ રેકોર્ડેડ વિડીયો કોર્સ છે અંગ્રેજી ગ્રામરનો છે વેલિડિટી છ મહિના છે નવસો ને એક રૂપિયા છે અંદાજે એકસો વીસ કલાક જેવા તમને રેકોર્ડેડ લેક્ચર મળશે આમાં આમાં પેપર પણ સોલ્યુશન આપ્યા પાસે વીસ પચીસ પેપર પણ સોલ્વ કરાયા હશે હં નીલેશભાઈ શિવા ઓફલાઈન લગભગ આવતા મહિને પરમિશન મળી જવી જોઈ હં એટલે કોઈને એમ થતું હોય તો આ આવતીકાલે કાલ એટલે કે બુધવાર અને ત્રેવીસ તારીખ ત્રેવીસ છ રાત્રે બાર વાગ્યા સુધી અવેલેબલ હશે પછી વિડીયો કોર્સ નહીં લઈ શકાય ઓકે અને તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્ક આની સાથે સાથે આપણે મિત્રો બીજી બેચો પણ આવશે એટલે કે એમપીએટ ડબલ્યુ ની પણ લાઈવ આવશે એફએટ ડબલ્યુ ની પણ લાઈવ લાવીશું ગ્રામ સેવકની પણ લાઈવ લાવીશું બરાબર આ બધી જ બેચો આવી રહી છે ટૂંક સમયમાં લાઈવ આવશે કમિંગ સુન ઓકે ઓફલાઈન નિલેશભાઈ આવતા મહિને ઓફલાઈનની પરમિશન મળી જશે અને શરૂ થઈ જશે દોસ્ત હવે તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે બે પાંચ મિનિટ ચર્ચા કરીશું નહીતર પછી છૂટા થઈએ છૂટા પડીએ મળીએ બરોબર યસ રવિન્દ્ર રાઠોડ નાવ યુ આર રાઈટ બોર તો શો આવે બોર તો શો આવે કોઈને કઈ પ્રશ્ન જ નથી લાગતા આ બધા હોશિયાર છોકરા બહુ હોશિયાર છોકરાઓ લાગે છે કોઈને કઈ પ્રશ્ન જ નથી ને ફેનિલભાઈ દુધાત ઓનલાઈન તો કાયમ ચાલુ જ રહેશે ઓફલાઈન બેચ શરૂ થાય તો આપણી આ ઓનલાઈન પ્લેટફોર્મ છે આખું અલગ જ છે ઓનલાઈનમાં જેને એડમિશન લીધું એને બધા જ ઓનલાઈન ભણવાના હોય હા ચલો ચાંદની એવું કહે છે બી એટલે સિક્સટી એટ નો થાય જોઈ દઉં બેનો લાસ્ટમાં નો થાય બેન અને ફોર્ટી એટ કહેવાય આ પચાસ માંથી દસ માઇનસ થાય બેન આગળ હોય ને એટલે માઇનસ થાય ચાંદની બેન બાર ઓકે ના એવું કઈ ના હોય જેઠાભાઈ એવું કઈ ના હોય દોસ્તો કેટના બેબીને ને કીર્તન કહેવાય ભાવિકભાઈ ભોય સમજો કેટના બેબી ને કીર્તન કહેવાય એટલે બીજા કોઈના બેબી ને કીર્તન ના કહેવાય હા તમારા ગામની અંદર વિવેકાનંદ સોસાયટી આવી એનો અર્થ એવો થયો કે બીજા કોઈ ગામમાં વિવેકાનંદ સોસાયટી હોવી ના જોઈએ કા નહીં વિપુલભાઈ ના ભરી શકો દોસ્ત તમારો કોર્સ પૂરો થયો હોય તો જ તમે ભરી શકો રેડી એવું કાંઈ ના હોય જીઠાભાઈ એવું કીધું મેં દોસ્ત એક વાર તો પછી ફરીથી એવા તમારા પ્રશ્ન જવાબ દેવો હોય તો ખોટું છે ને હા બધા જ ફોર્મ ભરી શકે જે સારા માર્ક લાવે નોકરી મળે એમપીડબ્લ્યુ એવું હોય સરસ કાળુભાઈ ચલો ચાલો તો છૂટા પડીએ છીએ છે મિત્રો ટેક કેર ગુડ બાય